નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, RRB એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ તરફથી આસિસ્ટન્ટ લોકો પાયલોટની પોસ્ટ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે, કે જેમના ઓનલાઈન અરજી ફોર્મ પણ શરૂ કરવામાં આવેલા છે. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય. તે પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર તમારે ક્લિક કરવાનું રહેશે. લિંક પર ક્લિક કરશો એટલે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ ઓપન થઈ જશે. તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે. હવે મિત્રો, આ જે ભરતી છે તેનું જો તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરવું હોય તો નીચે સ્ક્રોલ કરશો તો અહીં લેટેસ્ટ અપડેટ જોવા મળશે. તેમાં મિત્રો, અહીં સૌથી પહેલા એક લિંક આપેલી છે, રિક્વાયરમેન્ટ ઓફ આસિસ્ટન્ટ લોકો પાયલોટ. તે લિંક પર ક્લિક કરશો તો આ ભરતીનું જે નોટિફિકેશન છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે. હવે મિત્રો, આ ભરતીમાં અરજી ફોર્મ ભરવા માટે અહીં રેડ કલરમાં એપ્લાયનું જે બટન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે. હવે ઓલરેડી જો તમે આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરેલ છે તો અહીં મિત્રો જે સેકન્ડ નંબરમાં ઓલરેડી હેવ એન એકાઉન્ટનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી તમારે મિત્રો યુઝર આઈડી પાસવર્ડ અને લોગિન કરી દેવાનું રહેશે. પરંતુ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન નથી કરેલ તો મિત્રો સૌથી પહેલા જે ઓપ્શન આપેલ છે ક્રિએટ એન એકાઉન્ટ, તે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો, તમે ક્રિએટ એન એકાઉન્ટના બટન ઉપર ક્લિક કરશો તો આગળ તમને એક ડિક્લેરેશન જોવા મળશે. તે ડિક્લેરેશનને એકવાર વાંચી લેવાનું રહેશે. તેને એક્સેપ્ટ કરવા માટે અહીંયા ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી પ્રોસીડના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો, તમે પ્રોસીડના બટન ઉપર ક્લિક કરશો તો આગળ તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ આપી દેવામાં આવશે. તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે. હવે મિત્રો, અહીં જો RRB અથવા તો RRC તરફથી તમારા પર કોઈ પણ પ્રતિબંધ લગાવેલ છે તો પણ તમે આ ભરતીમાં અરજી ફોર્મ નથી ભરી શકતા. તે સિવાય મિત્રો, તમે લેસિક સર્જરી કરાવેલ છે, આંખની કોઈ પણ સર્જરી કરાવેલ છે તો પણ તમે મિત્રો આ ભરતીમાં અરજી ફોર્મ નથી ભરી શકતા. જો મિત્રો તમે બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતો છો તો પણ તમે આ ભરતીમાં અરજી ફોર્મ નથી ભરી શકતા. તો અહીં મિત્રો, જો ઓપ્શન લાગુ પડતો હોય તો તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે અને આગળ તમને મિત્રો અરજી ફોર્મ ભરવા નહીં દે. પરંતુ મિત્રો, જો તમે ત્રણમાંથી કોઈ પણ ઓપ્શન તમને લાગુ ન પડતો હોય તો ત્રણેય જગ્યાએ તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી નેશનાલિટીમાં ઇન્ડિયાને સિલેક્ટ કરવાનું રહેશે. આગળ તમારે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન આપવાની રહેશે. હવે ધોરણ 10ની માર્કશીટમાં જેવી રીતે તમારું આખું નામ છે એવી જ રીતે ફૂલ નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે અને ફરીથી નામ કન્ફર્મ કરવા માટે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. હવે ધોરણ 10 પાસ પછી જો તમે નામ બદલાવેલું હોય તો અહીં યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તમે જે નવું નામ રાખેલ છે તે નવું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. ફરીથી કન્ફર્મ માટે તે નવું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે. પરંતુ તમે નામ નથી બદલાવેલ તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, ધોરણ 10 પાસની માર્કશીટમાં જેવી રીતે તમારી જન્મ તારીખ છે એવી રીતે જન્મ તારીખ અહીંથી કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી લેવાની રહેશે. ફરીથી કન્ફર્મ માટે તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો, તમારું જેન્ડર જે લાગુ પડતું હોય તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. ફરીથી કન્ફર્મ માટે જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારા પિતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે ધોરણ 10 પાસની માર્કશીટ મુજબ. ફરીથી કન્ફર્મ માટે પિતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. તમારા માતાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. ફરીથી કન્ફર્મ માટે માતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. તમારા જે આધાર કાર્ડ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. વેરીફાઈ યુઝિંગ આધારના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. પરંતુ હજી સુધી તમારી પાસે આધાર કાર્ડ નથી તો અહીં ઓપ્શન જોવા મળશે આઈ ડુ નોટ હેવ આધાર કાર્ડ, તે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેથી કરી તમને એક મેસેજ જોવા મળશે, તે વાંચી લેવાનો રહેશે અને ફરીથી આઈ ડુ નોટ હેવ આધાર કાર્ડના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેથી કરી મિત્રો તમારે કોઈ પણ એક વેલિડ આઈડી પ્રૂફ આપવાનું રહેશે. તમે જે આઈડી પ્રૂફની માહિતી આપવા માંગતા હોય તેને અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેમના નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. તે ડોક્યુમેન્ટ કોના તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં ટાઈપ કરી દેવાનો રહેશે અને અહીં સ્થળ ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, તે ડોક્યુમેન્ટની જે તારીખ છે, ઇસ્યુ તારીખ, કઈ તારીખે તમને તે ડોક્યુમેન્ટ આપવામાં આવેલું છે તેની ઇસ્યુ તારીખ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. આગળ મિત્રો, તમારે કોન્ટેક્ટ ડિટેલ આપવાની રહેશે. તમારું જે ઈમેલ એડ્રેસ છે તે ઈમેલ એડ્રેસ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી જનરેટ ઈમેલ ઓટીપી ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ઓટીપી ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે ઈમેલ આઈડી આપેલ છે તે ઈમેલ ઉપર એક 6 ડિજિટનો ઓટીપી તમને આપવામાં આવશે. તે ઓટીપી અહીં ટાઈપ કરી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો, તમારા મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. જનરેટ મોબાઈલ ઓટીપી ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેથી કરી તમે જે મોબાઈલ નંબર આપેલ છે તેમાં 6 ડિજિટનો એક ઓટીપી મોકલવામાં આવશે. તે ઓટીપી અહીં ટાઈપ કરી દેવાનો રહેશે.
ત્યાર પછી તમે જે પાસવર્ડ રાખવા માંગતા હોય તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે અને ફરીથી કન્ફર્મ માટે તે પાસવર્ડ અહીં ટાઈપ કરી દેવાનો રહેશે. અહીં જે કેપ્ચા કોડ આપવામાં આવેલ છે તે કેપ્ચા કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી પ્રિવ્યુ એન્ડ ક્રિએટ એન એકાઉન્ટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. એવું મિત્રો, તમે પ્રિવ્યુના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે માહિતી આપેલ છે, તમે જે ડિટેલ આપેલ છે તે પ્રિવ્યુ મોડમાં ઓપન થઈ જશે. તેને એકવાર ચેક કરી લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો અહીં ચેકબોક્સ આપવામાં આવેલું છે તેમાં ટિક કરી દેવાનું રહેશે અને ક્રિએટ એન એકાઉન્ટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે મિત્રો ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે. હવે તમારે તમારું લોગિન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી આપેલ છે તે મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી તમે જે પાસવર્ડ ક્રિએટ કરેલ છે તે પાસવર્ડ અહીં ટાઈપ કરવાનો રહેશે. અહીં જે કેપ્ચા કોડ આપવામાં આવેલો છે તે કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે અને લોગિનના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. એવું મિત્રો તમે તમારા યુઝર આઈડી પાસવર્ડ વડે લોગિન કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. અહીં એક ડિક્લેરેશન આપવામાં આવેલું છે તેને એકવાર વાંચી લેવાનું રહેશે. હવે અરજી ફોર્મ ભરવા માટે અહીં જે ઓનલાઈન એપ્લિકેશનનું જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો તમે ઓનલાઈન એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. અહીંથી તમારે બોર્ડના નામને સિલેક્ટ કરવાનું રહેશે. તમે જે બોર્ડમાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તેનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. જો તમે ગુજરાત રાજ્યમાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અહીં સૌથી પહેલા જે અમદાવાદનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીં જે પોસ્ટનું નામ આપેલ છે આસિસ્ટન્ટ લોકો પાયલોટ, તો તેની સામે જે ચેકબુક છે તેમાં ટિક કરી દેવાનું રહેશે. ડિક્લેરેશન આપેલ છે તે વાંચી લેવાનું રહેશે. એક્સેપ્ટ કરવા માટે ચેકબુક્સમાં ટિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. આગળ મિત્રો તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે. તે અરજી ફોર્મમાં તમામ માહિતી તમારે ભરવાની રહેશે. સૌથી પહેલા તો તમારી જે પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે. પરંતુ રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે તમારી માહિતી આપેલ છે તે અહીં ઓટોમેટિકલી લઈ લેશે. તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા દેશે નહીં. મેરિટલ સ્ટેટસ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તમારા ધર્મનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમે જે લેંગ્વેજમાં પરીક્ષા આપવા માંગતા હોય તે લેંગ્વેજનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. જો તમે ગુજરાતી ભાષામાં પરીક્ષા આપવા માંગો છો તો અહીંથી તમારે ગુજરાતીને સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી કોઈ પણ બે આઈડેન્ટિફિકેશન માર્ક આપવાના રહેશે કે કોઈ પણ બે શરીરના પહેચાન ચિહ્નના નામ આપવાના રહેશે. પહેલા પહેચાન ચિહ્નનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે અને બીજા પહેચાન ચિહ્નનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. તમારી જે તે કેટેગરી હોય તે કેટેગરી એથી સિલેક્ટ કરવાની રહેશે. પરંતુ તમે જો અનામત વર્ગના ઉમેદવાર હોય તો તમારી પાસે જે કાસ્ટ સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે. સર્ટિફિકેટ નંબર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે. સર્ટિફિકેટ કોના તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે. સર્ટિફિકેટની તારીખ સિલેક્ટ કરી દેવાની રહેશે. મિત્રો તમે જો એસસી અથવા તો એસટી કેટેગરીના ઉમેદવાર હોય તો તમને પરીક્ષા આપવા માટે ફ્રીમાં રેલ પાસ આપવામાં આવશે. જો તમે ફ્રીમાં રેલ પાસ મેળવવા માંગતા હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારા રહેઠાણના નજીકમાં જે આવેલ રેલવે સ્ટેશન છે તેનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. જો તમે ફ્રીમાં રેલ પાસ મેળવવા માંગો છો તો તમારી પાસે જે એસસી અથવા તો એસટીનું કાસ્ટ સર્ટિફિકેટ છે તે પણ તમારે અપલોડ કરવાનું રહેશે. તમે જે ફાઇલ અપલોડ કરો તે ફાઇલનું ફોર્મેટ પીડીએફ જ હોવું જોઈએ અને ફાઇલની જે સાઇઝ છે તે વધુમાં વધુ 500 KB સુધી હોવી જોઈએ. ફાઇલને અપલોડ કરવા માટે અપલોડ ડોક્યુમેન્ટનું જે ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી તમારે પીડીએફ ફાઇલને સિલેક્ટ કરી દેવાની રહેશે, જેથી કરી અહીં ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે. આગળ મિત્રો તમારે બે એડ્રેસ આપવા સૌથી પહેલા તો તમારે પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે મિત્રો હાલનું સરનામું આપવાનું રહેશે. રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો આ બોક્સમાં તમારે તમારું એડ્રેસ ટાઈપ કરી દેવાનું રહેશે. તમારા શહેરનું અથવા તો ગામનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે. તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. ત્યાર પછી આગળ તમારે પરમાનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું આપવાનું રહેશે. જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીં જે ચેકબોક્સ આપવામાં આવેલું છે તેમાં ટિક કરી દેવાનું રહેશે. બંને અલગ અલગ હોય તો અહીં તમારે પરમાનન્ટ એડ્રેસ આપવાનું રહેશે. રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. આ બોક્સમાં તમારા પરમાનન્ટ એડ્રેસને ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી અહીં મિત્રો તમારા ગામનું નામ અથવા તો તમારા શહેરનું નામ ટાઈપ કરવાનું રહેશે. એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી મિત્રો તમામ માહિતી ભરાઈ જાય એટલે અહીં જે નેક્સ્ટનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમારે અન્ય વિગત આપવાની રહેશે, જેમ કે તમે માજી સૈનિક છો કે કેમ. જો માજી સૈનિક હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને અહીંથી સર્વિસ સિલેક્ટ કરવાની રહેશે. જેમ કે આર્મીના માજી સૈનિક છો, નેવીના માજી સૈનિક છો કે એરફોર્સના માજી સૈનિક છો, તે સર્વિસ અહીંથી સિલેક્ટ કરવાની રહેશે અને તેમની તમામ વિગત આપી દેવાની રહેશે. પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે.
ત્યાર પછી તમે ઈબીસી કેટેગરીમાં આવો છો કે કેમ, તમારી પાસે ઈબીસી નું સર્ટિફિકેટ છે કે કેમ. જો સર્ટિફિકેટ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને સર્ટિફિકેટની તમામ વિગત આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે, સર્ટિફિકેટ કોના તરફથી આપવામાં આવેલું છે તેમનો ઓદો અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે, સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે અથવા તો કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. પરંતુ તમે ઈબીસીમાં નથી આવતા તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. આગળ મિત્રો, તમે રેલવેના કર્મચારી છો કે કેમ. જો રેલવેના કર્મચારી હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે. અને મિત્રો, હાલ પણ અત્યારે જો રેલવેમાં કામ કરતા હોય તો અહીંથી પણ તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તેની વિગત આપવાની રહેશે, જેમ કે તમારી પાસે એનઓસી સર્ટિફિકેટ છે કે કેમ. જો એનઓસી હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમે હાલ કઈ કેટેગરીમાં કામ કરો છો તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. કયા ડિવિઝનમાં કામ કરો છો, કઈ જગ્યાએ કામ કરો છો તે જગ્યાનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે અને કયા ઝોનમાં તમે હાલ અત્યારે કામ કરો છો તે ઝોન અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. પરંતુ તમે રેલવેના કર્મચારી નથી, રેલવેમાં હાલ અત્યારે કામ નથી કરતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, તમે જે નોકરી કરેલ છે તમારી પાસે વર્કનો અનુભવ છે તેની વિગત આપવાની રહેશે. મિત્રો, તમે કઈ સંસ્થામાં કામ કરેલ છે, તમે સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં કામ કરેલ છે, સ્ટેટ ગવર્નમેન્ટમાં કામ કરેલ છે કે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગમાં કામ કરેલ છે, તમને જે ઓપ્શન લાગુ પડતો હોય તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી સંસ્થાનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે, જોઈનિંગ તારીખ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો, જો હાલ અત્યારે પણ તમે વર્ક કરી રહ્યા છો, તેમાં કામ કરી રહ્યા છો તો યસ સિલેક્ટ કરવાનું રહેશે. જો તમે તે નોકરી મૂકી દીધેલ છે તો તમારે નો સિલેક્ટ કરવાનું રહેશે અને તમે જે મિત્રો નોકરી મૂકેલ છે તેમની તારીખ અહીંથી સિલેક્ટ કરવાની રહેશે. પરંતુ તમારી પાસે કોઈ પણ પ્રકારનો અનુભવ નથી તો અહીં સૌથી પહેલા નોટ એપ્લિકેબલ નો ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. પણ મિત્રો, તમે એપ્રેન્ટિસ કરેલ છે કે કેમ. જો તમે એપ્રેન્ટિસ કરેલ હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. કયા ટ્રેડમાં તમે એપ્રેન્ટિસ કરેલ છે તે ટ્રેડનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. બંને તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. તમે જે એપ્રેન્ટિસ કરેલ છે તેનું સર્ટિફિકેટ છે તે સર્ટિફિકેટ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. સર્ટિફિકેટની તારીખ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. પરંતુ તમે એપ્રેન્ટિસ નથી કરેલ તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, અહીં તમે જે પરીક્ષા ફી ભરો છો તે પરીક્ષા ફી તમે જો પરીક્ષા આપશો તો તમને રિફંડ કરી દેવામાં આવશે. હવે તે રિફંડ પરીક્ષા ફી મેળવવા માટે તમારે બેંક ખાતાની વિગત આપવાની રહેશે, જેમ કે મિત્રો બેંકમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. તમારા ખાતા નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. ફરીથી કન્ફર્મ માટે તે ખાતા નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. તમારી શાખાનો જે IFSC કોડ નંબર છે તે કોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે. કન્ફર્મના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી તમારી બેંકનું નામ અહીં ઓટોમેટિક આવી જશે અને તમારા બેંકની બ્રાન્ચનું જે એડ્રેસ છે તે એડ્રેસ અહીં ઓટોમેટિક આવી જશે. તમામ વિગત ભરાઈ જાય એટલે ફરીથી તમારે નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. આગળ મિત્રો, તમારે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે, એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત આપવાની રહેશે. તેમાં સૌથી પહેલા ધોરણ 10 પાસની પરીક્ષા પાસ કરેલ છે તેની માહિતી આપવાની રહેશે. ધોરણ 10ની પરીક્ષા કયા રાજ્યમાંથી પાસ કરેલ છે તે રાજ્યનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. બોર્ડનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. પાસિંગ તારીખ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. રોલ નંબર એટલે કે સીટ નંબર અહીં ટાઈપ કરવાનો રહેશે. તમામ માહિતી ભરાઈ જાય એટલે અહીં જે એડનું બટન છે તે એડના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે એડના બટન ઉપર ક્લિક કરશો તો તમે જે ધોરણ 10ની વિગત આપેલ છે તે વિગત અહીં એડ થઈ જશે. આગળ તમારે અધર ક્વોલિફિકેશનની વિગત આપવાની રહેશે, જેમ કે તમે એપ્રેન્ટિસ કરેલ છે, આઈટીઆઈ કરેલ છે કે 3 વર્ષનો ડિપ્લોમામાં એન્જિનિયરિંગનો કોર્સ કરેલ છે કે ડિગ્રી એન્જિનિયરિંગ કરેલ છે. જે કોર્સ કરેલ હોય તેને તમારે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. મિત્રો, તમે આઈટીઆઈ અથવા તો એપ્રેન્ટિસ કરેલ છે તો કયા ટ્રેડમાં આઈટીઆઈ અથવા એપ્રેન્ટિસ કરેલ છે તે ટ્રેડનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. રાજ્યનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. સંસ્થાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. પાસિંગ તારીખ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. સર્ટિફિકેટ તમારી પાસે છે તે એનસીવીટીનું છે કે એસસીવીટીનું તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી સર્ટિફિકેટનો પ્રકાર અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. પરંતુ મિત્રો, જો તમે 3 વર્ષનો ડિપ્લોમામાં કોર્સ કરેલ હોય અથવા તો ડિગ્રી એન્જિનિયરિંગ કરેલ હોય તો મિત્રો તમે શેમાંથી ડિગ્રી એન્જિનિયરિંગ અથવા તો ડિપ્લોમામાં કોર્સ કરેલ છે તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. જેમ કે ઓટોમોબાઈલ છે, ઇલેક્ટ્રિકલ છે, ઇલેક્ટ્રોનિક્સ છે, મિકેનિકલ છે તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું, ત્યાર પછી જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, ત્યાર પછી સંસ્થાનું નામ ટાઈપ કરવાનું રહેશે, ત્યાર પછી પાસિંગ તારીખ અહીંથી કેલેન્ડરમાંથી સિલેક્ટ કરવાની રહેશે. તમામ વિગત ભરાઈ જાય એટલે મિત્રો અહીં જે એડનું બટન છે તે એડના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો અહીં જે સેકન્ડ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત છે તે એડ થઈ જશે. ત્યાર પછી મિત્રો ક્વોલિફિકેશનની વિગત એડ કર્યા પછી અહીં જે નેક્સ્ટનું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. આગળ મિત્રો તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે કે જેમાં ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવાના રહેશે. સૌથી પહેલા કલર પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે. તમે જે ફોટો અપલોડ કરો છો તે ફોટાની પાછળનું જે બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ હોવું જોઈએ.
ફાઇલનું જે ફોર્મેટ છે તે જેપીજી અથવા તો જેપીજી હોવું જોઈએ અને ફાઇલની જે સાઇઝ છે તે ઓછામાં ઓછી 30 કેબી અને વધુમાં વધુ 70 કેબી સુધી હોવી જોઈએ. બ્રાઉઝના બટન ઉપર ક્લિક કરી અને ફોટાને તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે. ફોટાને સિલેક્ટ કર્યા પછી અહીં મિત્રો ગ્રીન કલરમાં જે રાઈટની નિશાનીવાળું બટન છે તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ફોટો અપલોડ કર્યા પછી નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. તમે જે સિગ્નેચર અપલોડ કરો છો તે વ્હાઇટ પેપરમાં સિગ્નેચર કરી અને મિત્રો તમારે અપલોડ કરવાની રહેશે. સિગ્નેચરની ફાઇલની જે સાઇઝ છે તે ઓછામાં ઓછી 30 કેબી અને વધુમાં વધુ 70 કેબી સુધી હોવી જોઈએ. ફાઇલનું ફોર્મેટ જેપીજી અથવા તો જેપીઈજી હોવું જોઈએ. બ્રાઉઝના બટન ઉપર ક્લિક કરી તમારે સિગ્નેચરને સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો અહીં ગ્રીન કલરમાં જે રાઈટની નિશાનીવાળું બટન છે તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી નેક્સ્ટના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. આગળ મિત્રો જે પાર્ટ બીની એક્ઝામ લેવામાં આવશે, જે સીબીટી 2 લેવામાં આવશે, તો તેનો ટ્રેડ મિત્રો તમારે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે કે તમારે કયા ટ્રેડની એક્ઝામ દેવી છે તે ટ્રેડ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી નીચે સ્ક્રોલ કરવાનું રહેશે. અહીં મિત્રો એક ડિક્લેરેશન આપેલ છે તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબુક્સમાં ટિક કરી દેવાનું રહેશે. અહીં પણ ડિક્લેરેશન વાંચી એક્સેપ્ટ કરવા માટે બંનેમાં ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારા જિલ્લાનું નામ અથવા તો ગામનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી પ્રિવ્યુ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો તમે પ્રિવ્યુના બટન ઉપર ક્લિક કરશો તો તમારું અરજી ફોર્મ પ્રિવ્યુ મોડમાં ઓપન થઈ જશે. તેમાં તમામ માહિતી એકવાર ચેક કરી લેવાની રહેશે. નીચે સ્ક્રોલ કરવાનું રહેશે. અહીં જે ચેકબોક્સ તમને જોવા મળે છે તેમાં ટિક કરી દેવાનું રહેશે અને સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો આગળ તમારે અરજી ફી ભરવાની રહેશે, પરીક્ષા ફી ભરવાની રહેશે. પરીક્ષા ફી તમારે કેટલા રૂપિયા ભરવાની રહેશે તે એમાઉન્ટ અહીં તમને જોવા મળશે. પરીક્ષા ફી ભરવા માટે અહીં મિત્રો તમને પે નાઉ નો જે ઓપ્શન જોવા મળે છે તે ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. પે નાઉ ના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન જોવા મળશે. તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો, જેમ કે ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, ઇન્ટરનેટ બેન્કિંગ છે, યુપીઆઈ છે, એનઈએફટી છે અથવા તો એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ છે, તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. બેંકની અથવા તો કાર્ડની તમામ માહિતી ફિલ કરી દેવાની રહેશે. ત્યાર પછી પે નાઉ ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે પે નાઉ ના બટન ઉપર ક્લિક કરશો એટલે બેંક જોડે જે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક ઓટીપી આવશે. તે ઓટીપી ના બોક્સમાં ટાઈપ કરી સબમિટ ના બટન ઉપર ક્લિક કરશો તો અહીં તમારી પરીક્ષા ફી છે તે ઓનલાઈન ભરાઈ જશે. તો આવી રીતે મિત્રો જે આરઆરબી તરફથી આસિસ્ટન્ટ લોકો પાયલોટની પોસ્ટ પર જે ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફ્રી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયામાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.